हेलो विद्यार्थी मित्रों, आपणे त्रण पाठ सुधीनी विडियो जोया। हवे आ चौथा पाठ वर्तनना जैवीय आधारो, एटले के आपणे जे वर्तन भात करीए छीए एमां शरीरनो कयो भाग कई रीते जवाबदार छे। अत्यार सुधी आपणे थाय के आपणे चालीए छीए, पगथी चालीए छीए, पण ए चालवा माटे आपणने कोण प्रेरे छे, एवा वर्तनना जैवीय आधारों विषे आजे आपणे चर्चा करीशुं। तमे जोता छो के आ सृष्टिना सर्जनमां भगवाने घणा बधा जीवोने जन्म आप्यो छे, पण ए बधा ज जीवोमां मानव ज एक जीव एवो छे के जे अन्य प्राणीओनी तुलनामां थोड़ू विकसित मानसिक शक्ति धरावे छे। के बधा प्राणीओ आडा चाले छे, ज्यारे मानवी ए सीधो टट्टा चाले छे। एना शरीरनी सरखामणीमां मगजनुं कद, एना मगजना जुदा जुदा भागोनो विकास, अने एक मानवी जेवो जीव छे के जेनी पासे भाषा छे, एटले आवा विशिष्ट लक्षणोने कारणे आजे दरेक जीव उपर मानवीए राज करी रह्यो छे। तो आपणे ए बाबत माटे मगज, चेतातंत्र एवा केटलाक शरीरना भागोनी अहीं चर्चा करवानी छे अने एनो अभ्यास आपणे करीशुं। तो हवे आपणे जोईए के घणा बधा जैव मनोवैज्ञानिको, चेता मनोवैज्ञानिको, शरीर मनोवैज्ञानिकोए आपणुं वर्तन अने चेतातंत्र वच्चे शुं संबंध छे एनो अभ्यास करवानो प्रयत्न कर्यो छे। કે આપણા વિચારો, લાગણીઓ, વર્તનના શારીરિક આધારોને જાણવાનો એમને પ્રયાસ કર્યો છે, અને માનવ વર્તનને અનોખું બનાવવામાં મગજ, વર્તન અને આપણી આજુબાજુનું વાતાવરણ, એટલે કે પર્યાવરણ કઈ રીતે આંતરક્રિયા કરે છે એનું જ્ઞાન મળે છે। તો આપણે આ ચેપ્ટરની અંદર ઉત્ક્રાંતિવાદી અભિગમ, જનીન તત્વો, વર્તન, ચેતાતંત્ર, એના જુદા જુદા ભાગ અને અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે ચર્ચા કરીશું। તો હવે પહેલો મુદ્દો આપણે જોઈએ, ઉત્ક્રાંતિમૂલક અભિગમ, એટલે કે પૃથ્વીનું કદ, આકાર અને વર્તનમાં ભિન્નતા ધરાવતા આ સૃષ્ટિ ઉપર એવા અનેક સજીવો વસે છે, અને આ સજીવોમાં અન્ય જીવોની સરખામણીમાં માનવીને એવું વિકસિત ચેતાતંત્ર મળ્યું છે, અને એમાં હજારો વર્ષોથી માનવીમાં વિકાસની પ્રક્રિયા એ ચાલુ છે અને ચાલતી રહેશે એવું આપણા મનોવૈજ્ઞાનિકોએ કહ્યું છે। હવે અહીં ધ્યાન રાખજો, આ એક મહત્વનો મુદ્દો છે। પ્રશ્નમાં પૂછાય છે કે ડાર્વિને કયું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે, તો તમે અંડરલાઈન કરી દેજો, ચાર્લ્સ ડાર્વિને 1859માં પ્રકાશિત કરે ધ ઓર્ગેઝિન ઓફ ધ સ્પેસીસ એવું એક પુસ્તક લખ્યું છે, અને એમાં એવું એમને જણાવ્યું છે કે બહુ લાંબા સમયે સજીવોમાં નજીવું પરિવર્તન આવતું જાય છે, અને એમાં શારીરિક વૃદ્ધિ સાથે વર્તનનો વિકાસ થતો જાય છે એ બાબત એમને સમજાવે છે। આજે જીવશાસ્ત્રીઓ તેમજ મનોવૈજ્ઞાનિકો એ વાત સાથે સહમત થયા છે કે વર્તન અને શારીરિક પરિવર્તનો એક સાથે સંભવે છે, કારણ કે કોઈ રોગ, દવા કે અકસ્માત દ્વારા મગજના કોષોને ઈજા પહોંચી હોય એવા કિસ્સાઓમાં અવલોકનો દ્વારા વર્તનના જૈવીય આધારોની જાણકારી પ્રાપ્ત થાય છે। આવા કિસ્સાઓમાં સામાન્ય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પર અસર થાય છે, અને પરિણામે વર્તનની અંદર જુદી જુદી ખામીઓ કે રોગો સર્જાતા જાય છે। આપણે મગજના કોષોના મહત્વનો સ્વીકાર કરવો જોઈએ, અને મગજના કોષો દ્વારા સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, સંવેદન એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુને અડીએ છીએ, જોઈએ છીએ, કાન દ્વારા સાંભળીએ છીએ, આપણી એ બધી ઇન્દ્રિયો છે, અને એ ઇન્દ્રિયો દ્વારા આપણને સંવેદન અનુભવ થાય છે, અને એનું જે આપણે અર્થઘટન કરીએ છીએ એ છે પ્રત્યક્ષીકરણ। સ્મૃતિ એટલે કે આપણી યાદશક્તિ,
જેવી મહત્વની પ્રક્રિયાઓ ઉદ્ભવે છે. તેમજ મગજના કોષોમાં જો કોઈ ખામીને કારણે રોગો પણ થતા હોય છે. લોકો બુદ્ધિ, શીખવાની શક્તિ, સ્મૃતિ તેમજ શારીરિક અને માનસિક લક્ષણોની બાબતમાં એકબીજાથી જુદા પડે છે અને વ્યક્તિના આવા વિશિષ્ટ લક્ષણો મગજ વર્તન અને એનો સમાજ કે એની સંસ્કૃતિનું વાતાવરણ એની સાથે જે આંતરક્રિયા છે એનું જ પરિણામ એ છે આપણું વર્તન. તો આપણે અહીં હવે મગજ અહીંયા તમે જુઓ કે જુદા જુદા મગજના અહીંયા આપણને આકૃતિ આપી છે કે દરેકમાં મોટું મગજ, લંબમજ્જા, નાનું મગજ. તો જલસ્થ મગજ એટલે કે જે પાણીમાં રહેતા જીવો છે એવા જીવોનું, માછલીનું મગજ, સરીસૃપનું મગજ એટલે કે જે સાપને પેટેથી ચાલતા જે જીવો છે એવાનું મગજ, પછી પક્ષીનું મગજ કેવું છે તો એ પક્ષીનું મગજ, પછી કૂતરાનું મગજ અને ઉચ્ચ કોટીના વાનરનું મગજ એટલે કે જે ગોરીલા છે એવા ઉચ્ચ કોટીના વાનરોનું મગજ, અને નીચે આપણું મગજ આપ્યું છે માનવનું મગજ. તો એ આ બધા મગજોને થોડું ગોરીલાના એટલે કે ઉચ્ચ કોટીના વાનરને મળતું આવે છે. હવે ઉત્ક્રાંતિ દરમિયાન વિવિધ પ્રાણી જાતિઓના મગજમાં જે આ પરિવર્તનો થયા છે એ બાબત આપણને અહીં સમજાવે છે. હવે કે વિકાસની પ્રક્રિયા દરમિયાન માનવીના શારીરિક અને વાર્તનિક પાસાઓમાં જોવા મળતા પરિવર્તનો વાતાવરણની જરૂરિયાતની અસરનું પરિણામ છે અને પ્રાચીન સમયથી જ માનવ જાતિમાં કાર્ય વિભાજન એટલે કે કાર્યની વહેંચણી થઈ છે જોવા મળે છે. પ્રાચીનથી આજ દિન સુધી એ છે, પણ એમાં હવે થોડું પરિવર્તન આવ્યું છે. તમે જોયું કે પ્રાચીન સમયમાં પુરુષો હંમેશા દૂર દૂરના સ્થળે જઈ ખોરાક શોધી લાવવો, શિકાર કરવા એટલે કે કઠિન કાર્યો કરતા, જ્યારે સ્ત્રીઓએ મોટાભાગે ઘરમાં રહી બાળકોનો ઉછેર કરવાનું કામ કરવું. માનવીની જુદી જુદી જરૂરિયાતોના સંદર્ભમાં જુદી જુદી સંસ્કૃતિમાં પુરુષ અને સ્ત્રીની ભૂમિકાઓમાં તફાવત જોવા મળતો હતો. સ્ત્રીઓ મોટે ભાગે ઝીણવટ ભરા કૌશલ્યગત એટલે કે આંગળીઓથી હાથથી જેવા કાર્યો થાય એવા કામ કરે છે અને પુરુષો એ સ્નાયુ પ્રધાન છે, કઠણ છે એટલે એ ખૂબ સ્ટ્રગલવાળા કામો એ પુરુષો કરે છે. ઔદ્યોગિક સમાજમાં વ્યક્તિ પાસે આવા કાર્ય કૌશલ્યો હોવા જરૂરી બન્યા છે. વંશ પરંપરાગત અને રૂઢિગત ભૂમિકાઓ કે વ્યવસાયોમાં પણ આજે પરિવર્તન, એ જ વાત છે કે જેમ વિકાસની પ્રક્રિયામાં નજીવું પરિવર્તન આવ્યું એવું ડાર્વિને કહ્યું છે. તો એ બાબત અત્યારે આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં માત્ર સ્ત્રી અને પુરુષ આ જ કામ કરતા, સ્ત્રી ઘર કામ કરે અને પુરુષ એ જંગલમાંથી ખોરાક શોધી લાવે, ત્યારે અત્યારે તમે જુઓ કે સ્ત્રીઓ એ લશ્કરી સેવામાં, તબીબ સેવામાં, પોલીસ ક્ષેત્રે અને નજીકના ભવિષ્યમાં તો આપણને કંડક્ટરની નોકરીમાં એટલે મોટાભાગની કંપનીઓમાં સ્ત્રીઓ પણ જોબ કરતી થઈ છે અને એની સામે પુરુષો કે મોટી મોટી હોટલો હોય તો પુરુષો એમાં રસોઈયા તરીકેનું કામ કરે છે. તો આમ એ એમની જે ભૂમિકા છે એમાં થોડું પરિવર્તન આવ્યું છે. પુરુષ અને સ્ત્રીની વિશિષ્ટ અભિયોગ્યતાઓ વચ્ચેના તફાવતો ઝડપી લુપ્ત થતા જાય છે. જે સમયે સમયે માનવીમાં થતા જૈવી અને વાર્તનિક પરિવર્તનોમાં વાતાવરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. વાતાવરણજન્ય પરિવર્તનો સજીવોમાં સાધનો માટેની સ્પર્ધા સર્જે છે. જે સજીવો આવા વાતાવરણજન્ય પરિવર્તનો સામે ઝઝૂમી શકે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને પ્રજોત્પત્તિ કરે છે. પ્રજોત્પત્તિ એટલે કે એના જેવા બીજા જીવને જન્મ આપવો. તો આ રીતે વિકાસની પ્રક્રિયામાં થોડું શારીરિક પરિવર્તન અને વાતાવરણની અસરથી મોટો ફેર પણ જોવા મળે છે. હવે આપણે
માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો એ બીજા વિડીયોમાં ચર્ચા કરીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસની ઉત્ક્રાંતિના સીમાસ્તંભો વિશે ચર્ચા કરીશું કે માનવીની ઉત્ક્રાંતિના સીમાસ્તંભો કે જે નજીવું પરિવર્તન આપણને ડાર્વિને સમજાયું છે તો એ કઈ રીતે આવ્યું છે, અને અન્ય જીવો કરતાં માનવીમાં એવી કઈ વિશિષ્ટ વાત છે કે જેનાથી એ બધા જીવો ઉપર રાજ કરી રહ્યો છે. તો એવા માનવ ઉત્ક્રાંતિના ત્રણ સીમાસ્તંભો છે, દ્વિપગીપણું, મગજનો વિકાસ અને ત્રીજો છે ભાષાનો વિકાસ. આ પ્રશ્ન પણ આપણે પરીક્ષામાં પૂછાય છે, બે ગુણમાં પૂછાય તો ત્રણ બાબતો ખાલી દર્શાવવાની, અને ત્રણ ગુણમાં પૂછાય તો આ એને અંદરની સમજૂતી પણ આપવાની રહેશે. તો પહેલો સીમાસ્તંભ આપણે જોઈએ, દ્વિપગીપણું. દ્વિપગીપણું એટલે કે માનવીની ટટ્ટાર ચાલવાની શક્તિની બાબતે નિર્દેશ કરે છે કે માનવી જે કેવો જીવ છે કે જે બે પગે ચાલી શકવાને કારણે હાથથી જુદી જુદી વસ્તુ પકડી શકે છે અને જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરી શકે છે, અને પરિણામે આજે માનવી નવા નવા સાહસો અને સંશોધન કરવા સમર્થ બન્યો છે. બીજા બધા જીવો તમે જુઓ કે ચાર પગે ચાલે છે, એટલે એઝ એ કે એમને તો ખાવા પીવા માટે પણ પોતાના એકલા મોઢાનો જ ઉપયોગ કરવો પડે છે, જ્યારે માનવી એ બે પગથી ચાલી અને બે હાથ વડે ઘણા બધા કામ કરે છે, અને એટલે જ આ બદલાયેલી સૃષ્ટિને આપણે જોઈ શકીએ છીએ. બીજું છે મગજનો વિકાસ. મગજનો વિકાસ મગજના કદ અને મગજના વિશિષ્ટ સ્નાયુઓના સમપ્રમાણ વિકાસનો નિર્દેશ કરે છે. શરીરના વજનના સંદર્ભમાં મગજના વજનની બાબતમાં માનવીનું મગજ એ ઉચ્ચ કોટીના વાનરના મગજ કરતાં 3-4 ગણું વજન ધરાવે છે, અને પરિણામે એ જટિલ વિચારણા, તર્ક ક્રિયા, સ્મૃતિ કે સમસ્યા ઉકેલ જેવી શક્તિઓનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકે છે. એનામાં ઉચ્ચ બોધાત્મક શક્તિઓ પણ પૂરી પાડે છે. એટલે અન્ય જીવોનું તમે જુઓ કે શરીર કેટલા વિશાળ હોય છે અને એની સામે મગજ નાનું છે, એટલે એમની વિચારણા તર્ક શક્તિ ઓછી હોય છે, જ્યારે માનવીના શરીરના વજનના પ્રમાણમાં એના મગજનું વજન એ બરાબર છે, અને એટલે એનામાં ઉચ્ચ બોધાત્મક શક્તિઓ છે. ત્રીજો સ્તંભ છે ભાષાનો વિકાસ, કે માનવ વિકાસનું આ ત્રીજું અને ખૂબ મહત્વનું સીમાચિહ્ન છે કે ભાષાનો ઉપયોગ કરે છે. ભાષા માનવીના અન્ય માનવી સાથેની આંતરક્રિયાને અસરકારક બનાવે છે. ભાષા એ સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ છે, અને અન્ય સાથે અસરકારક રીતે પ્રત્યાયન કરવામાં એ મહત્વનું માધ્યમ છે, અને એના દ્વારા આપણે એકબીજા સાથે વાત કરીને આપણી જરૂરિયાતો સંતોષીએ છીએ, કંઈક નવી જૂની માહિતીને ગ્રહણ કરીએ છીએ. તો આમ માનવ ઉત્ક્રાંતિના આ ત્રણ સીમાસ્તંભો છે. હવે આપણે જોઈશું જનીન તત્વો અને વર્તન, કે આપણા શરીરની અંદર જે હોર્મોન શબ્દ તમે સાંભળો છો, જનીન તત્વો સાંભળો એટલે તમને કંઈક અલગ લાગે છે, પણ તમે હોર્મોન્સ શબ્દ સાંભળ્યો હશે. એ હોર્મોન્સ એ માતા પિતા દ્વારા બાળકને જન્મ સમયે વિશિષ્ટ જનીન તત્વો એને વારસામાં મળે છે, અને આ વારસો એ બાળકના વિકાસનું સમયપત્રક પૂરું પાડે છે કે કેટલી ઉંમરે કેટલો વિકાસ થશે અને કેવો થશે, એનો દેખાવ, એની બોલવાની રીત, ચાલવાની રીત, એના વાળનો રંગ, આ બધા જ લક્ષણ એ જનીન તત્વોને આભારી હોય છે. અને હજુ એ પણ નક્કી નથી કે માતા તરફથી કેટલા જનીન તત્વો મળે છે અને પિતા તરફથી કેટલા મળે છે, એ સંયોજન કુદરતી છે અને એ પ્રમાણે બાળકનો વિકાસ થતો જાય છે.
આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને પ્રજોત્પત્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો. પ્રજોત્પત્તિ એટલે એક જેવો જ બીજા જીવને પેદા કરવો અને પ્રજોત્પત્તિ શાસ્ત્ર તો કે શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો આપણા પૂર્વજો પાસેથી મળ્યા છે અને એનો અભ્યાસ જે કરે છે એને પ્રજોત્પત્તિ શાસ્ત્ર કહે છે. એટલે આ ધ્યાન રાખજો, એક ગુણમાં પૂછાશે. ગર્ભાધાન સમયે એક ફલિત કોષથી બાળકના જીવનનો પ્રારંભ થાય છે અને આ ફલિત કોષ માતાના ગર્ભાશયમાં વિકાસ પામે છે, જેમાં માતાના 23 અને પિતાના 23 રંગસૂત્રો હોય છે અને આ દરેક રંગસૂત્રો પર અતિ સૂક્ષ્મ એવી કણોની હારમાળા હોય છે જેને જનીન તત્વો કહેવામાં આવે છે. આ પણ એક ગુણમાં પૂછાય કે જનીન તત્વો એટલે શું? તો રંગસૂત્રો પર આવેલી સૂક્ષ્મ કણોની હારમાળા એટલે જનીન તત્વો. આ જનીન તત્વો બાળકના શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. એટલે કે એના શરીરનો વિકાસ કેવો થશે, એની તર્કશક્તિ, સ્મૃતિશક્તિ, આવી ઘણી બધી લક્ષણો આપણામાં પડેલા છે અને એ બધા જ લક્ષણો જનીન તત્વો દ્વારા આપણામાં વિકાસ પામે છે. હવે એમાં પહેલા આપણે જોઈએ રંગસૂત્રો. આપણા શરીરના કોષમાંથી રંગસૂત્રોની 23 જોડ હોય છે. સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈએ તો આ 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો રંગીન મણકા પરોવેલા લાંબા દોરડા જેવા લાગે છે, પણ એ એમનેમ જોઈ શકાતા નથી. સૂક્ષ્મદર્શક હોય તો એનાથી આપણે એને જોઈ શકીએ છીએ. આ 46 રંગસૂત્રો મુખ્યત્વે DNAના બનેલા છે. DNA પ્રજનનકોષના કેન્દ્રમાં હોય છે, તેથી તેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. એટલે આનું કદાચ DNAનું આખું નામ પૂછાઈ શકે તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એવો એનો અર્થ થાય છે. જનીન તત્વો મુખ્યત્વે DNA રાસાયણિક પરમાણુના બનેલા હોય છે અને એનું DNAનું મુખ્ય કાર્ય પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું છે અને આ પ્રોટીને શરીરની શારીરિક પ્રક્રિયાઓ, શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ અને અન્ય વાર્તિક લક્ષણોનું નિયમન કરે છે. આ રીતે રંગસૂત્રોની 23 જોડ હોય છે. હવે કદાચ તમે સાંભળ્યું છે કે દીકરો કે દીકરી એ માટે પુરુષનું રંગસૂત્ર જવાબદાર છે, તો અહીં એની પણ માહિતી આપી છે. જુઓ, ઉપર જણાવ્યા પ્રમાણે આપણા શરીરના મોટાભાગના કોષોએ રંગસૂત્રોની 23 જોડીના બનેલા હોય છે, પરંતુ પ્રજનન કોષો તેમાં અપવાદરૂપ છે. સ્ત્રી અને પુરુષના પ્રજનન કોષમાં રંગસૂત્રોની 23 જોડી નહીં પરંતુ 23 એકાંકી રંગસૂત્રો હોય છે. સ્ત્રીના પ્રજનન કોષને સ્ત્રીબીજ કે અંડકોષ કહે છે અને પુરુષના પ્રજનન કોષને શુક્રાણુ કહે છે. ગર્ભાધાન સમયે માતા તરફથી 23 અને પિતા તરફથી 23 રંગસૂત્રો એ બાળકને વારસામાં મળે છે અને આ દરેક રંગસૂત્રો હજારો જનીન તત્વો ધરાવે છે. આમ છતાં પુરુષના રંગસૂત્રોમાં એક ખાસ બાબત છે કે પુરુષનું શુક્રકોષનું 23મું રંગસૂત્ર કાં તો એક્સ લાંબુ એક્સ પ્રકારનું અથવા તો એનાથી એક તૃતીયાંશ કદ નાનું વાય પ્રકારનું હોય છે. અને તમે પણ કદાચ સાંભળ્યું હશે કે પુરુષનું આ 23મું રંગસૂત્ર એ બાળકની જાતિ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે સ્ત્રીનું એક્સ રંગસૂત્ર અને એની સાથે પુરુષનું જો એક્સ રંગસૂત્ર ભેળી અને 23મી જોડી XX બનશે તો જન્મનાર બાળક એ દીકરી હોય છે, અને એનાથી ઉલટું કે પુરુષનું 23મું વાય પ્રકારનું નાનું રંગસૂત્ર અને સ્ત્રી બીજનું એક્સ પ્રકારનું રંગસૂત્ર એટલે કે 23મી જોડ જો XY પ્રકારની બનશે
તો જન્મનાર બાળક એ દીકરો કે છોકરો હોઈ શકે છે. અને આ રીતે બાળકની જાતિ નક્કી કરવામાં પુરુષનું આ રંગસૂત્ર એ નિર્ણાયક બને છે. તો આ રીતે આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. એ પછી આંખોનો રંગ, વાળનો રંગ, ચામડીનો રંગ, આવા બધા જ અવલોકિત લક્ષણોનો સમૂહ એ ફિનોટાઇપ કહેવામાં આવે છે. અને બુદ્ધિ, માનસિક વિકૃતિ જેવા વાર્તનિક લક્ષણોના જૈવી આધારોની સમજૂતી આપતા અભ્યાસ ચિત્રને વાર્તનિક જનીનશાસ્ત્ર કહે છે. સમાન વારસો મળ્યો હોવા છતાં બાળક તેમના માતા પિતા કરતાં જુદું પડતું હોય તો આવા તફાવત માટે બે કારણ હોઈ શકે છે. પ્રથમ, બાળકોને જનીન તત્વો તો વારસામાં મળ્યા હોય, પરંતુ માતા પિતાની અગાઉની પેઢી દ્વારા મળેલ વારસો એ આ તફાવત માટે જવાબદાર હોય છે. અને બીજું કારણ છે કે પર્યાવરણ. બાળક જે વાતાવરણમાં ઉછરે છે એની અસર પણ એના વર્તનમાં જવાબદાર છે. તો આમ વર્તન માટે વારસો અને પર્યાવરણ બંને પરિબળો સરખા છે. તો આ રીતે આપણે જનીન તત્વો અને એમાં રંગસૂત્રોની ભૂમિકા વિશે ચર્ચા કરી. હવે આપણે ચેતાતંત્ર વિશે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું.